ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનું કોર શું છે આત્મા શું છે આત્મા છે આરએસએસ સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના વડા મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે કહ્યું છે કે એક વર્ષથી મણિપુર ભડકે બળી રહ્યું છે એના ઉપર ધ્યાન આપો ચૂંટણી પતી ગઈ છે મોદી સરકારને ઝાટકી છે મોહન ભાગવતે અને બહુ રેર જોવા મળે કે જ્યારે આરએસએસ ના કોઈ નેતા કોઈ પદાધિકારી જ્યારે સરકારને આવી રીતે કહેતા હોય છે તમને જણાવી દઈએ કે બે જૂથો વચ્ચે જશે હિંસા ભડકી હતી જેના લીધે થઈને મણિપુરની અંદર અશાંતિ છે આરએસએસ વાળાએ કહ્યું છે કે ચૂંટણી લોકશાહીમાં સર્વસંમતિનું એક પ્રતિક છે પતી ગયું છે ચૂંટણી દરમિયાન તમારે જે કરવું હતું કરી દીધું હવે જે છે તમે ધ્યાન રાખો અને મણિપુરમાં જે થઈ રહ્યું છે એનું ધ્યાન રાખો જોકે વાત એવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર જે છે હિંસાગ્રસ્ત વિસ્તાર એની મુલાકાત લીધી ન હતી એટલા માટે થઈને એક મુદ્દો ઉભો થયો હતો પરંતુ હકીકત એ પણ છે કે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર રાજ્યમાં પણ ભાજપની સરકાર તો જવાબદારી તો એમની બને છે ને કે આવી આગ ન લાગવી જોઈએ ભલે કોઈ પણ હોય કોઈ પણ સાચું હોય કોઈ પણ ખોટું હોય ચલો બધું ઠીક છે પણ જવાબદારી કોની બને છે નૈતિક જવાબદારી તો સરકારની બને છે કે એને શું કરવું ને શું ન કરવું જોઈએ અને મણિપુરની હિંસામાં કેટલાય લોકોના જીવ ગયા છે આ બધી વસ્તુ આપણને ગુજરાતમાં બેઠા બેઠા નહીં સમજાય આ બધી વસ્તુ આપણને એટલી અસર નહીં કરે કારણ કે આપણું કોઈ પરિવારનું નથી મરી રહ્યું કારણ કે આપણા ઘરો નથી સળગી રહ્યા પરંતુ જે લોકોના ઘરો સળગાવી દેવામાં આવતા હશે જે મુખ્યમંત્રીના કાફલા ઉપર હુમલા થતા હશે વિચાર કરો મુખ્યમંત્રીના કાફલા ઉપર હુમલો થયો હતો મુખ્યમંત્રી સેફ નથી ત્યાં સામાન્ય વ્યક્તિની અત્યારે શું હાલત હશે અશાંતિનો માહોલ છે અને સરકારની એ જ વિનંતી છે કે સરકાર જલ્દીને જલ્દી આવી બાબતોમાં સોલ્યુશન લાવે કારણ કે એમની જવાબદારી છે લોકો એટલા માટે તમને સત્તામાં બેસાડે છે તમે અમારી શાંતિ જાળવશો એટલા માટે